દેવસ્ય ધીમહી દયો ન પ્રજો દયા દરમિયાનુસાર જુદા જુદા મત મતાંતરો તથા સંપ્રદાયોના ગૂંચવણભર્યા કર્મકાંડોની ચંજાણમાં ભટકતા રહેવાથી ધર્મ તત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી જે ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છે છે સાચા અર્થમાં ધર્માત્મા બનવા ઈચ્છે છે તેમણે પોતાની ઈચ્છા રુચિ તથા ટેવોની સખત આલોચના કરીને જોવું જોઈએ કે એમાં કંઈક એવું તો નથી ને કે જે બીજાના અધિકારો પર તરાપ મારતું હોય એમણે પોતાની સ્વાર્થ પરાયણતા અનુદારતા સંગ્રહખોરી ભોગો ભોગોવાની ઈચ્છા વગેરેને ઘટાડવા જોઈએ અને બીજી બાજુ દયા ઉદારતા પરમાર્થ પ્રેમ સેવા સહાયતા ત્યાગ વગેરે પ્રવૃત્તિઓ વધારવી જોઈએ સ્વાર્થની માત્રા જેટલી ઘટતી જાય છે પરમાર્થની માત્રા જેટલી વધતી જાય છે એટલો જ મનુષ્ય ધર્માત્મા તથા પુણ્યાત્મા બનતો જાય છે આ માર્ગે ચાલતો મનુષ્ય સ્વર્ગ તથા મુક્તિ મેળવી શકે છે સંસારના બધા દુઃખો ક્લેશ તથા સંઘર્ષોનું એકમાત્ર કારણ એ છે કે લોકો પોતાના માટે ઈચ્છે છે એવો વ્યવહાર બીજાઓ સાથે કરી શકતા નથી ખરીદવાના અને વેચવાના કાટલા જુદા જુદા રાખે છે આ ઘાતક નીતિ જ અશાંતિનું મૂળ છે સ્વાર્થની હલકી ઈચ્છામાં આંધળા થઈને જ્યારે આપણે પોતાના માટે ખૂબ સારા વર્તનની ઈચ્છા રાખીએ છીએ ને અને બીજાઓની સાથે ખૂબ ખરાબ વર્તન કરીએ છીએ ત્યારે તેનું પરિણામ કલહના સ્વરૂપમાં જ આવે છે મનુષ્યને જે વ્યવહાર ગમતો નથી એવો જો બીજાઓ સાથે કરે તો તે પાપી છે અખંડ જ્યોતિ ઓગણીસો ચુમાળીસ પેજ નંબર ત્રેસઠ